જામનગરમાં હરિયા કોલેજથી સાંઢિયા પુલ તરફના માર્ગ પર ટ્રકમાંથી ઓઇલ લીક થતાં રસ્તા પર ઓઇલ ઢોળાયું હતું, જેને પગલે આ રસ્તેથી પસાર થનારા સંખ્યાબંધ વાહન ચાલકો સ્લીપ થયા હતા અને તેમને નાની મોટી ઇજાઓ થઈ હતી. આખરે તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરાવી ધૂળ નાખી રસ્તા પરથી ચિકાશ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જામનગર નજીક લાલપુર બાયપાસથી રણજીતસાગર તરફ જતા સમાણા રોડ પર પુલ ઉપર એક કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આખરે પોલીસ દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી. જામનગરથી સમાણા ગામ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી મુસાફરો તેમજ આ માર્ગને સંલગ્ન આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તાકીદે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરજ કરાડી તથા સોસાયટીના લોકો દ્વારા ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન નામનું ગ્રુપ બનાવી પર્યાવરણ જાળવણીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વૃક્ષારોપણનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રુપના સભ્યોએ સ્વભંડોળમાંથી ખર્ચ કરી તથા ઓખા નગરપાલિકાના સહયોગથી મધુરમથી ભોયસર તળાવ સુધી 7 ફૂટ ઊંચા ટ્રી ગાર્ડ સાથે 60 છોડ રોપવામાં આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.